मणिनगर थी जसोदा नगर जवाना मार्ग पर अमदावाद कॉर्पोरेशन जे छे तेना द्वारा मेगा डिमोलिशन हाथ धरवामां आव्युं छे। जे गैरकायदेसर दुकानो हती તે તોડી પાડવામાં આવી છે। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ જે ગેરકાયદેસર દુકાનો હતી 20 થી પણ વધારે જેટલી, તેના પર બુલડોઝર જે છે તે ફેરવવામાં આવ્યું છે। અને આ બુલડોઝર ફેરવતાની સાથે જ અમદાવાદ કોર્પોરેશન જે છે તે એક્શનમાં આવ્યું છે। 15 વર્ષથી આ ગેરકાયદેસર દુકાનો જે છે તે દબાણ થઈ હતી અને ક્યાંક રસ્તા પર હતી, ત્યારે હવે તંત્ર જાગ્યું છે અને જે સ્ટે હટતાની સાથે જ કામગીરી જે છે તે કરવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત છે કે અહીં તંત્ર સામે સ્થાનિકોમાં રોષ છે, કારણ કે તંત્રએ કોઈ પણ નોટિસ ના આપી અને રાતોરાત તેમનો સામાન ના નીકળવા દીધો અને દબાણ જે છે તે દૂર કરવા લાગ્યું। શેની દુકાન હતી તમારી? મારે કરિયાણાની દુકાન અને ઘંટી હતી સાહેબ। એમાં આ લોકોએ અમને ન તો ટાઈમ આપ્યો છે કલાક બે કલાકનો, ન તો અમને જાણ કરી છે। દુકાનના તાળા તોડીને એ લોકોએ દુકાન તોડી છે। આ કયો કાયદો છે? આ કોર્પોરેશનની કઈ નીતિ છે? કઈ નીતિ છે? અમને નોટિસ તક નથી આલી। અમારો સ્ટે કાલે ઉઠ્યો હતો, આજ સવારે આ લોકો તોડવા આવી ગયા, અમને ઇન્ફોર્મ નથી કર્યું, અડધો કલાકનો સમય બી નથી આલ્યો। અમે માલ સામાન લેતા તો અમને ધક્કા મારીને બહાર કાઢે છે। આ ક્યાંની ઇન્સાનિયત છે? આ માણસાઈ છે? કેટલું નુકસાન થયું હશે? તમારું 1-2 લાખ નુકસાન થઈ ગયું છે અમને। અંદર રોકડા પૈસા પડ્યા તમારા, એ પૈસા પણ લઈ ગયા છે આ લોકો। શું ખબર નહીં કેટલા પૈસા અંદર પડ્યા હતા, અમે ઘણા રાતે વકરો એમને પડ્યો, એ વકરો બી આ લોકો કાઢી લઈ લીધો। ટૂંકમાં અમને બધી બાજુ બરબાદ કરી નાખ્યા આ લોકો, સમજ્યા? અમારો તાળા તોડીને કેવો ન્યાય છે? અમારા તાળા લાગેલા હતા, ચાવી રહી ખિસ્સામાં, ચાવી મારા ખિસ્સામાં પડી છે। આ ચાવી હજી હું લઈને આવું, 10 વાગ્યાનો ટાઈમ છે મારા દુકાનનો, 8 વાગે મારા લોકો દુકાન તોડીને માલ ફેંકી દો બહાર, પૈસા લઈ ગયા, બધું લૂંટી લીધું અને તોડફોડ કરીને અમને માલ સામાનનું નુકસાન પહોંચાડ્યું છે। ક્યાંનો ન્યાય છે? સરકારનું આવું તંત્ર હોય તો કેવી રીતે જીવાય? બોલો, તમે જ કહો અમને। કોઈ સ્થાનિક કોર્પોરેટર કે કોઈ આવ્યું હતું કે ખરા? કેમ આવ્યું? કોર્પોરેટર ઉપર રહીને પણ એ લોકો ઊભા રહીને તમાશો જોતા હતા, એ લોકોએ કોઈ એક્શન લીધું નથી, અમારી પર ધ્યાન આપ્યું નથી, કેમ કે એ લોકોને તોડવામાં બહુ રસ હતો, એના હિસાબે એ લોકો ઊભા ઊભા તમાશો જોતા હતા, બાકી એ લોકો કોઈ આગળ આવ્યું નથી। બિલકુલ, તો જે દ્રશ્યો જોઈ શકાય છે કે ડિમોલિશન તો કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક જે અહીંના દુકાનદારો છે તેમને નોટિસ આપ્યા વગર કે કોઈ પણ સમય આપ્યા વગર તેમનું જે સામાન છે તે પણ નીકાળવા ન દેવામાં આવ્યો, અહીં તોડફોડ જે છે તે કરવામાં આવી, એટલે કે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે નુકસાન જે છે તે તેમને ખૂબ મોટું જોવા મળી રહ્યું છે। દુકાનો તો ગેરકાયદેસર હતી, પરંતુ તેમને આ દુકાનની અંદરથી સામાન નીકાળવાનો સમય ના આપ્યો અને હાલ જે કામગીરી કરવામાં આવી છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા તેની સામે તંત્ર જે છે તેની સામે જે લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ અમદાવાદ।